सदानन्दं बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराज बधाई भक्तों ने हेतथी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर एम लखे छे અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવે છે કે મહારાજ વિચરણ કરતા કરતા બદ્રીનાથ પહોંચે છે। બદ્રીનાથના પૂજારીને મહારાજને વિશે અતિ ભાવ થાય છે। જ્યારે બદ્રીનાથનું મંદિર અન્નકૂટ ઉત્સવ પછી બંધ થાય છે હિમ પડવાના કારણે, ત્યારે પૂજારી મહારાજને લઈને જોશી મઠે જાય છે। જોશી મઠમાં પોતાનો બંગલો ભગવાનને અર્પણ કરવા માટે પ્રાર્થના કરે છે। મહારાજ કે અમારે બંગલો કે કોઈપણ પ્રકારની સત્તા જોતી નથી, અમે ત્યાગ અને વૈરાગ્યને અનુસર્યા છીએ, તમારા ભાવને અમે ગ્રહણ કર્યો, આટલો જ અમારો તમે રાજી થઈને આવે અમને તમે રજા આપો, અમે પાછા આવશું। મહારાજ પછીથી હિમગીરી બાજુ જવા તૈયાર થાય છે। પૂજારી દયાએ કરીને કુંડનો ધૂંસો આપે છે, મહારાજે હારે લે છે એના ભાવને વશ થઈને। ચાલતા ચાલતા મહારાજ હિમગીરીમાં અદ્રશ્ય થઈ ગયા છે। આગળ સ્વામી લખે છે, મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે। પૂર બીજું તરંગ 17। જોશી મઠ પૂરવાસી કે દેખ કે લોક અપાર નિજ મન મે આશ્ચર્ય ભય યહ બરની કો અવતાર निज मन में आश्चर्य भये यह बरनी को अवतार ऐसी बात न सुनी को हिमगिरी में जाय आज देखे आश्चर्य यह को महासिद्ध रहाय आज देखे आश्चर्य यह કો મહાસિદ્ધરહાય। શ્રીહરિ હિમગીરી તરફ ચાલ્યા એ જોઈને જોશી મઠમાં રહેનારા લોકોને અપાર આશ્ચર્ય થયું। તેઓ બોલ્યા, આ કોઈ સામાન્ય વર્ણી નથી, આ તો કોઈ અવતાર છે। કોઈ હિમગીરીમાં ગયું હોય એવી વાત આપણે ક્યારેય સાંભળી નથી, પણ આજ તો તે આશ્ચર્ય દેખ્યું। આ વર્ણી તો કોઈ મહાન સિદ્ધ પુરુષ છે। આવી વાતો જોશી મઠને વિશે રહેવાવાળા લોકો કરવા લાગ્યા। મહારાજ જ્યારે હિમગીરીમાં અદ્રશ્ય થયા ત્યારે એકાબીજા સાથે આખા જોશી મઠના તમામ લોકોને નીલકંઠ વર્ણીની મૂર્તિ હૃદયમાં ફિટ થઈ ગઈ। એ લોકોના માનસમાં નીલકંઠ વર્ણી રમતા થઈ ગયા, એ લોકોના ચિત્તમાં નીલકંઠ વર્ણી ચોરાઈ ગયા, એ લોકોના મનના સંકલ્પમાં નીલકંઠ વર્ણીની મૂર્તિ એ સ્થિર થઈ ગઈ।
એ લોકોની બુદ્ધિની અંદર નીલકંઠ વરની કોઈ અવતાર છે આવો નિશ્ચય થઈ ગયો. એના જીવમાં નીલકંઠ વરની ઘરી ગયા. બધા એકાબીજા સાથે નીલકંઠ વરનીની જ વાતો કરે છે. આ વરની જો અહીં રહી ગયા હોત આપણને બહુ આનંદ થાત. આ વરની આપણા જોશી મઠમાં અહીં રહ્યા હોત, છ મહિના પછી જ્યારે અષાઢ મહિનો, જ્યારે છ મહિના પછી વૈશાખ મહિનો આવે અને ત્યારે આપણે પાછા બદ્રીનારાયણમાં ગયા હોત, આપણને તો એમ લાગતું હતું કે નરનારાયણ દેવ સ્વયં જ આ વરની રૂપે આવ્યા છે. પણ ખબર નહીં આપણા ભાગ્ય કંઈક ઓછા હશે કે આ વરની આપણને છોડીને જતા રહ્યા. પણ જેટલા દિવસ આપણી ભેગા રહ્યા એ આપણા બહુ મોટા ભાગ્ય છે. આવી વાતો જોશી મઠના લોકો એકબીજા સાથે કરે છે. આ વાત સાંભળીને ઉત્તમ રાજા બહુ રાજી થયા. પોતાના ઈષ્ટદેવ એને વિશે જેને હેત હોય, પોતાના ઈષ્ટદેવમાં જેને હેત હોય, પોતાના ઈષ્ટદેવને વિશે જેને નિષ્ઠા હોય, પોતાના ઈષ્ટદેવને વિશે જેને અનન્ય ભાવ હોય, એને જ્યારે પોતાના ઈષ્ટદેવમાં કોઈને ભાવ થાય ને તો બહુ રાજી થાય. મેં પૂજ્યપાદ ગુરુજીનો એવો એક સ્વભાવ જોયો કે ગુરુજીનો કોઈ, મહાપુરુષો તો કોઈના શત્રુ હોતા નથી, મહાપુરુષો કોઈનું ખરાબ ચિંતવતા નથી, મહાપુરુષો પણ કોઈ જીવ પ્રાણી માત્રનું ખરાબ થાય આવું ક્યારેય એની ક્રિયા કે સંકલ્પમાં હોતું નથી. પરંતુ કોઈની અનસમજણના કારણે એને કોઈ મહાપુરુષો સાથે પણ વેર બંધાતું હોય છે. મુક્તાનંદ સ્વામીથી માંડીને આજ સુધીના મોટા પુરુષો સાથે આસુરી જીવો અથવા તો અજ્ઞાની જીવો અથવા તો અણસમજુ જીવો અથવા તો ભોળા જીવો કોઈકના સંગે કરીને મહાપુરુષોનો દ્રોહ કરતા આવે છે. ગુરુજીનો વિરોધી હોય, દરેક કાર્યમાં ગુરુજીથી ઊંધો ચાલતો હોય એવો કોઈ વ્યક્તિ હોય, પણ એવો વ્યક્તિ જ્યારે વર્તાલવાસી હરિકૃષ્ણ મહારાજ સર્વ અવતારના અવતારી આવું બોલે અથવા તો વર્તાલવાસી હરિકૃષ્ણ મહારાજના વખાન કરે, ગુણ ગાય, તો ગુરુજી પણ એના પ્રવચન દરમિયાન તાળી પાડે. ગુરુજી પણ એના પ્રવચન દરમિયાન એક નાનું બાળક જેમ કોઈ મોટા સાધુની વાતને સાંભળતું હોય એમ હરિકૃષ્ણ મહારાજની વાત કોઈ નાનામાં નાનો સાધુ નહીં પણ એક હરિભગત કરતો હોય ને તો એ ગુરુજી છાતી કાઢીને એ વાતને સાંભળતા હોય. ઈષ્ટદેવની નિષ્ઠા એ ફક્ત વાત કરવાથી નથી આવતી, એના ઉપરથી અનુમાન નથી થતું કે આને ઈષ્ટની નિષ્ઠા છે, આને ઈષ્ટમાં હેત છે, આને ઈષ્ટમાં અનન્ય ભાવ છે. જેવી રીતે માળાને સોંસરો દોરો ચાલ્યો જાય એમ જેને પોતાના ઈષ્ટદેવની નિષ્ઠા હોય એની ક્રિયાએ ક્રિયાએ પુરુષોત્તમ નારાયણની ખુમારી ચાલી જાય. એની ક્રિયાએ ક્રિયાએ કસ્તુરી જ્યાં પડી હોય, કેવું ન પડે કે આ કસ્તુરી છે, કસ્તુરી હોય ત્યાં સુગંધ આપો આપ આવે. કસ્તુરી અહીં હાથ ઉપર ઘસી દો ને તો અહીં બીજી બાજુ પર સુગંધ આવે, કસ્તુરી સાચી એવી હોય. એમ ઈષ્ટદેવમાં નિષ્ઠા એ કસ્તુરી જેવું છે, એની સુગંધ આવ્યા કરે. ઉત્તમ રાજા જ્યારે પોતાના ઈષ્ટદેવના આવું ચરિત્ર સાંભળે છે કે જોશી મઠના લોકોને મારા ઈષ્ટદેવમાં આવો ભાવ થયો, ઉત્તમ રાજા બહુ રાજી થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણમાં કોઈને હેત થાય એને આપણે જોઈએ ને જાણીએ ત્યારે એને સામાન્ય વાત ન લાગવી જોઈએ, આપણને આનંદ થવો જોઈએ કે મારા ઈષ્ટદેવમાં આને હેત થયું. મહાન સિદ્ધ ખૂબ રાજી થયા અને અતિ આશ્ચર્યના ભાવથી મુક્તાનંદ સ્વામી આગળ બોલ્યા. ઉત્તમ રાજા મુક્તાનંદ સ્વામી આગળ બોલ્યા પછી શ્રીહરિ હિમગીરીમાં ગયા એ વાત હવે મને કહો. મુક્તાનંદ સ્વામી વાત કરતા કરતા એવું મને લાગે છે કે સ્વામીનો એક એવો સ્વભાવ હતો, સહજ સ્વભાવ, કે મુક્તાનંદ સ્વામીને કોઈ પ્રશ્ન પૂછે ને તો મુક્તાનંદ સ્વામી ક્યારેય સીધો જવાબ નહોતા આપતા. સ્વામીનો સ્વભાવ એવો હતો કે કોઈ પ્રશ્ન પૂછે એટલે સ્વામી બે મિનિટ તો આંખો બંધ જ કરી દે. આંખ બંધ કરીને આ અક્ષરાનંદ સ્વામીની વાતોમાં સ્વામીનો સ્વભાવ લખ્યો છે. અને પછી સ્વામીને યોગ્ય લાગે તો સામેવાળાને જવાબ દે અને જો યોગ્ય ના લાગે તો સ્વામી માળા ફેરવા બેસી જાય પાછા, આવું હતું. એટલે મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણીની કથાને કહેતા કહેતા નીલકંઠ વર્ણીની મૂર્તિમાં મસ્ત થઈ જાય છે.
એટલે વારે વારે જગાડવા પડે છે. ઊંઘતો હોય ને એને એક જગાડવો પડે, અને સમાધિમાં હોય ને એને પણ જગાડવો પડે. ઊંઘ છે ને એ તમોગુણનું કાર્ય છે, સમાધિ છે ને એ સત્વગુણ અથવા તો ગુણાતીત કાર્ય છે. ઊંઘમાં રહેલો વ્યક્તિ દેહને વિશે આસક્ત હોય છે, સમાધિમાં રહેલો વ્યક્તિ આત્માને પરમાત્માને વિશે આસક્ત હોય છે. ઊંઘમાં રહેલા વ્યક્તિને કશું જ ભાન હોતું નથી, સમાધિમાં રહેલા વ્યક્તિને આત્માને પરમાત્માનું સંપૂર્ણ જ્ઞાન હોય છે, દેહાતી તેની સ્થિતિ હોય છે. મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણિની વાત કરતા કરતા ધ્યાનમાં જતા રહેતા હોય, મૌન થઈ જતા હોય, આંખ બંધ કરીને થોડી વાર બેસી જતા હોય, ઉત્તમ રાજા સ્વામીને કે સ્વામી હિમગીરીની વાત મને આગળ તમે સંભળાવો, તમે સાક્ષાત બધી વાતને જાણો છો કારણ કે તમે શ્રીહરિના અતિ એકાંતિક સંત છો. બહુ અગત્યનો શબ્દ. મુક્તાનંદ સ્વામીને ઉત્તમ રાજા કે તમે એટલા માટે શ્રીહરિના અભિપ્રાયને જાણો છો કે તમે ભગવાન શ્રીહરિના અતિ એકાંતિક સંત છો. એકાંતિક વિના શાસ્ત્રના શબ્દો સમજાતા નથી. દરેક વ્યક્તિ શાસ્ત્રના શબ્દને પોતાની બુદ્ધિથી મૂલવતો હોય છે, દરેક વ્યક્તિ ભગવાનના ચરિત્રને પણ પોતાની બુદ્ધિ અને પોતાની રૂચિથી મૂલવતો હોય છે. એકાંતિક સિવાય શાસ્ત્રનો શબ્દ, શ્રીહરિનું ચરિત્ર, શ્રીહરિની ક્રિયા, શ્રીહરિનો અભિપ્રાય એકાંતિક સત્પુરુષો સિવાય બીજાને ક્યારેય સમજાતો નથી. એટલે તો ઉપાસનાનો પ્રોબ્લેમ છે, એટલે તો શાસ્ત્રના કેટલાક શબ્દો, એક જ સંપ્રદાયનું શાસ્ત્ર, એક જ સંપ્રદાયના શાસ્ત્રનો શબ્દ અને એક જ સંપ્રદાયના વક્તાઓ, તો પણ એક શબ્દ ઉપર દરેકની વાત જુદી જુદી કેમ થાય છે? કારણ એક છે, કોઈક એકાંતિકપણાને પામેલા મહાપુરુષો હોય, મુક્તો હોય, એ જેવો શ્રીજી મહારાજને જાણે એવા બધા તો ન જ જાણે. સાંભળો, નિર્ગુણદાસ સ્વામીની વાત છે આ. નિર્ગુણદાસ સ્વામીની વાતો અમદાવાદ નરનારાયણ દેવ ગાદીના આચાર્ય મહારાજ એમની આજ્ઞાથી બહાર પડેલી આ વાતો છે. અમદાવાદ દેશમાં છપાઈ છે આની પ્રતો, અને આ પ્રતની અંદર 100 નંબરની વાત છે નિર્ગુણદાસ સ્વામીની. 100 નંબરની વાત જેવી છે એવી બેઠી વાંચું છું. શ્રીનગરમાં નરનારાયણ પધરાવીને પોતે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મહારાજે અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા અને મહારાજે પોતે નરનારાયણ દેવને દંડવત કર્યા. ત્યાં મોટા મોટા સાધુ પ્રત્યે મહારાજ બોલ્યા. મહારાજે દંડવત કર્યા નરનારાયણ દેવને, અને પછી મહારાજે મોટા મોટા સાધુઓને બોલાવ્યા અમદાવાદમાં, અને નરનારાયણ દેવની આગળ ઊભા ઊભા જ મહારાજે કીધું, કોઈ ભરમાશો નહીં. ભરમાશો નહીં એટલે ભૂલા ના પડતા, ભરમય ના જતા. આપણે કહે ને ભરમાતા નહીં, એમ બ્રહ્મા ના રહેતા, કંઈ ખોટું ના સમજી લેતા. એમ મહારાજ મોટા મોટા સંતોને કે કોઈ ભરમાશો નહીં, આ તો અમે ઘણા જીવોના સમાસ અર્થે પધરાવ્યા છે. શાના માટે પધરાવ્યા છે નરનારાયણ દેવ? ઘણા જીવોના સમાસ અર્થે. પણ બદ્રિકા આશ્રમમાં એ અમારું ધ્યાન કરે છે. અમદાવાદ દેશમાંથી મહારાજશ્રીની આજ્ઞાથી જ બહાર પડેલી આ વાતો છે. આ નિર્ગુણદાસ સ્વામી સદગુરુ ગોપાળન સ્વામીના શિષ્ય હતા. ગોપાળન સ્વામી પાસેથી જે વાતો સાંભળીને સ્વામીએ, એ નિર્ગુણદાસ સ્વામીની વાતો આ લખી. જેમ કે ગુણાદિતાનંદ સ્વામીની વાતો, તો ગુણાદિતાનંદ સ્વામીએ સ્વયં નથી લખી એ વાતો. ગુણાદિતાનંદ સ્વામીની વાતો લખી બાલમુકુંદાસ સ્વામીએ, પણ નિર્ગુણદાસ સ્વામીની વાતો આ નામનું આ પુસ્તક, એ નિર્ગુણદાસ સ્વામીએ સ્વયં જ વાતો લખી છે. એમના શિષ્યએ લખી એવું નહીં, એમને જાતે લખેલી આ વાતો છે સ્વામીએ. અને ગોપાળન સ્વામીને મળેલા સંત છે. બદ્રિકા આશ્રમમાં એ અમારું ધ્યાન કરે છે. વળી ત્યાં કોઈક જન નરવીરની મૂર્તિને સભામાં શ્રીજી મહારાજના હાથમાં પ્રસાદી કરવા દેતો હતો.
મહારાજે આવી વાત કરીને ત્યારે કોઈ હરિભગત સભામાંથી નરવીરની એટલે નરનારાયણની મૂર્તિ પ્રસાદીની મહારાજ કરી આપો ના, એમ મહારાજ પાસે પ્રસાદીની કરવા લાવ્યા. શ્રીજી હાથમાં મૂર્તિ લઈને ઊભા થયા અને હાથ ઊંચો કરીને એમ કહેતા હતા, મહારાજે હાથ ઊંચો કર્યો અને કીધું, આ મૂર્તિનું બદ્રિકા આશ્રમમાં ધ્યાન કરાય છે. આ મૂર્તિનું ક્યાં ધ્યાન કરાય છે? બદ્રિકા આશ્રમમાં. અને આ નરનારાયણ દેવ કોનું ધ્યાન કરે છે? અમારું. આ રહસ્ય છે. એ સાંભળીને એકાંતિક શબ્દ જે આવ્યો ને એના ઉપરથી આ વાત મહારાજ કહેવી હતી, પણ મને સ્મૃતિ નહોતી કંઈ એકાંતિક શબ્દ, પણ આવી ગયો. જો એ સાંભળીને એકાંતિક સાધુ તો યથાર્થ સમજતા હતા. યથાર્થ કોણ સમજતા હતા? એકાંતિક સાધુ. પરંતુ બીજા પોતાની સમજણ પ્રમાણે સમજતા હતા, બીજા પોતાની સમજણ પ્રમાણે, કે નરનારાયણ છે તે જ મહારાજ છે. કેવી સમજણ એ કહી દો. હાલો ગોપાળન સ્વામીની વાત છે, પ્રકરણ બીજાની 7 નંબરની વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી ચોખ્ખી ઉપાસના કરવી. ઉપાસના કેવી કરવી? ચોખ્ખી, પણ એમાં લોચો ન રાખવો. ઉપાસનામાં ભેદ પડે છે તે પક્ષપાતે કરીને પડે છે. કેમ જે પોતાનો પક્ષ રાખ્યા સારું પોતાના જે સેવક હોય તેને કહે જે લક્ષ્મી નારાયણ છે તથા નર નારાયણ છે તે જ મહારાજ છે. પક્ષ રાખવા માટે અમારો પક્ષ છોડીને ક્યાંય જવો જોઈએ નહીં, આ વાડામાં જ રહેવો જોઈએ અમારે. એના માટે પક્ષ બંધાવા, પોતાના સેવકને એવું સમજાવે કે આ લક્ષ્મી નારાયણ એટલે મહારાજ, નર નારાયણ છે તે જ મહારાજ છે, અને પોતે તો જેમ સમજતા હોય એમ સમજે. માટે આપને તો કોઈ અવતારને વિશે મોટપ ન સમજવી. મહારાજ સર્વે અવતારના અવતારી પોતે એક જ છે અને અવતાર માત્રના ધરતલ છે, અને બીજા સર્વે અવતાર છે તે તો તેમના ભક્ત છે એમ સમજવું અને બીજાને પણ એમ સમજાવવું. આ ગોપાળન સ્વામીની વાતો આજે ગણાય અનસમજણના કારણે, બીજો કોઈ શબ્દ એના માટે નથી વાપરવો, પણ અનસમજણના કારણે આ ગોપાળન સ્વામીની વાતો એને ખોટી ગણવામાં આવે છે. આ વાતો માન્ય ગણાતી નથી, આ વાતોથી કોઈનું કલ્યાણ ના થાય, આ વાતોથી કોઈનું કલ્યાણ બગડી જાય, આવી માન્યતાવાળો સંપ્રદાયમાં હજારો ત્યાગી ગૃહી છે. આગળ ગુણાદિતાનંદ સ્વામીની વાત, તો એ વાતો પણ એવી કહેવામાં આવે છે કે આ વાતો પણ માન્ય નથી. સ્વામી કહે છે, પ્રકરણ પહેલાની 162મી વાત, સ્વામી કે સૂર્યની કોઈને ઉપમા દેવાય? એ તો એક જ, તેમ ભગવાન પણ એક જ. અનંત અવતાર એ સર્વે એક ભગવાનનું દીધું ઐશ્વર્ય પામ્યા છે. અનંત અવતારો એક જ ભગવાનનું દીધું ઐશ્વર્ય પામ્યા છે. આવો સમો પૃથ્વી પર આવ્યો નથી ને આવશે પણ નહીં. આ સાધુ આવ્યા નથી અને આવશે પણ નહીં. આ ભગવાન પણ આવ્યા નથી અને આવશે પણ નહીં. અનંત અવતાર થઈ ગયા, અનંત અવતાર થાશે, પણ આ સાધુ આ ભગવાન આવ્યા નથી આવશે પણ નહીં. 162મી વાત. આ વાતો સંપ્રદાયમાં કહેવાય કે આ તો વંચાય નહીં, એવું ઘણા બધાની માન્યતાઓ છે. પણ આ વાતો જેદી તેદી પાછી આચાર્ય મહારાજની આજ્ઞાથી જ છપેલી છે. આની અંદર આગળની વાતોમાં જે એની પૂર્વ ભૂમિકા લખેલી છે એની અંદર બધું જ લખેલું છે. પ્રકાશનમાં કઈ સાલમાં કયા મહારાજશ્રીની આજ્ઞાથી કેવી રીતે છપાઈ, પછી કેટલી વાર એ પ્રતો છપાઈ સંપ્રદાયમાં, કેટલી વખત પછી એ બંધ થઈ ગઈ. ભુજ મંદિરથી જ આ ગોપાળન સ્વામીની વાતો છપાયેલી છે. ભુજ મંદિરથી આજે પણ મળે છે. અમદાવાદના હેરો અરે લંડનના હેરો મંદિર, ઈસ્ટ લંડન મંદિર, એમાં ઢગલા બંધ કોપીઓ ગોપાળન સ્વામીની વાતોની છે. આ વાતોની ભુજ મંદિરથી છપેલી છે.
આ ગુણાદિતાનંદ સ્વામીની વાતોની કથા ભુજ મંદિરની અંદર મોટા સંતો ચાતુર્માસના ચાર મહિના સુધી, જ્યારે ચાર મહિના હોય ત્યાં નિત્ય સંતોની કથામાં ગુણાદિતાનંદ સ્વામીની વાતોની કથા વંચાતી. જો ખોટું જ હોય તો એવા મહાપુરુષોને, એટલા મોટા પુરુષો જે થયા, કેવી રીતે વાંચે? આજે આ વાતો વાંચીને આપણે બળિયા થયા છે, જેટલા બળિયા છીએ આ વાતોથી છીએ. આ હગીમાનું ધાવન છે ગુરુજીના શબ્દોમાં. એટલે ગોપાળન સ્વામી, ગુણાદિતાનંદ સ્વામીની વાતો એને વાંચવી જોઈએ. આ કથા સાંભળવા વાળો એક પણ પરિવાર એવો ન હોય કે જેના ઘરમાં વચનામૃત, ભક્ત ચિંતામણી, ગોપાળન સ્વામીની વાતો, ગુણાદિતાનંદ સ્વામીની વાતો આ ના હોય, એવો એક પરિવાર ના હોય એવો કટિબદ્ધ થજો. જેને ત્યાં ના હોય મંદિર ઉપર ઈમેલ કરીને, ફોન કરીને તમે મગાવજો, અમે ફ્રી ઓફ ચાર્જ તમને મોકલીશું. જો ઉપાસના પ્રવૃત્તિ હોય, જો મહારાજ ઓળખાતા હોય તો આ મોકલવામાં અમને કંઈ વાંધો નથી. માં સ્વામી કે મંદિરનો બાજરો ખાઈને ભગવાન ભજાવા છે. કદાચ કોઈને એમ હોય કે આ વાતો મગાવવાની, ત્યાંથી ક્યારે લેવા જઈએ, ત્યાં જશું ત્યારે લેશું, એવી કોઈ વાત ના જોતા. અહીંનો યુએસ પોસ્ટવાળા બહુ હારા છે, મીડિયા પોસ્ટની અંદર સસ્તામાં લઈ જાય છે. એ લોકોને ખબર છે કે આ વાતો કોક વાંચે તો કલ્યાણ થશે, એટલે એને મીડિયા પોસ્ટનું ચાર્જ બહુ ઓછો રાખ્યો છે. અને આ વાતો હાવ નાની નાની છે, એટલે કોઈ એવું ના વિચારતા કે હું હવે ઉત્સવમાં જઉં ત્યાર લઉં, એવું ન વિચારતા કે 15 દી પછી જવાનો છું તો લઉં. જેના ઘરમાં નથી લઈ લો, વસાવી લો, વાંચો, નિત્ય એક બે વાત વાંચો, શું તાકાત છે અનુભવ. આવું સમજાવે નરનારાયણ છે તે મહારાજ છે અને લક્ષ્મીનારાયણ છે તે મહારાજ છે. પણ સ્વામી કે આપણે એવું ના સમજવું, બધા અવતારના ધરતલ એક જ છે શ્રીજી મહારાજ. બીજા સર્વે અવતાર તો એમના ભક્ત છે એમ સમજવું, અને બીજાને પણ એમ સમજાવવું. કેમ જાણીએ તો, એકવાર અમને મહારાજના શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન થયા ત્યારે શ્રીકૃષ્ણ મહારાજની સેવામાં દેખાના. આ ગોપાળન સ્વામી બોલે છે, સ્વામીને આવું દેખાયું. રામચંદ્રજીના મહારાજના દર્શન થયા ત્યારે રામચંદ્રજી મહારાજની સેવામાં દેખાના. નરનારાયણના મહારાજના દર્શન થયા ત્યારે નરનારાયણ મહારાજની સેવામાં દેખાના. ગોપાળન સ્વામીને દેખાયું આવું. આ એકાંતિક હતા, ધામમાંથી આવેલા હતા એટલે એને દેખાય. અને એક દિવસ એકને સમાધિ થઈ ત્યારે તેમને એમ કહ્યું, બ્રહ્મોલને દરવાજે ગયો ત્યારે માહીથી મહારાજે કહ્યું, નરનારાયણને કહીએ કે એને માહી આવવા દો. નરનારાયણ તો દરવાજે ઊભા હતા, બોલો આવું થયું. અને એક વખત વિજ્ઞાનદાસજી અમારે દર્શને આવ્યા ત્યારે તેને કહ્યું, મારે નરનારાયણના દર્શન કરવા જવું છે. વિજ્ઞાનદાસજી રત્ના ભગત હતા. એ વિજ્ઞાનદાસજીએ ગોપાળન સ્વામીને એમ કીધું, મારે નરનારાયણના દર્શન કરવા જવું છે. ત્યારે અમે તેને કહ્યું, સમાધિ કરીને મહારાજ પાસે જ જાઓ, બીજે કાંઈ આપણે જવું નથી. ત્યારે સમાધિ કરીને અક્ષરધામમાં ગયા, ત્યાં નરનારાયણ તો ત્યાં મહારાજના દર્શન કરવા આવ્યા હતા. આવું છે. પછી તે મહારાજે આજ્ઞા કરી, તમે બદ્રિકા આશ્રમમાં જાઓ. ત્યારે નરનારાયણ ત્યાંથી ચાલી નીસર્યા અને પોતાને સ્થાનકે ગયા. એવા તો હજારો વાર ચમત્કાર મહારાજે જણાવ્યા છે, એક વખત નહીં હજારો વાર, સ્વામીના શબ્દો હમણાં પણ જણાવે છે. તેથી બીજા અવતાર જેવા આપણે મહારાજને કેમ સમજીએ, કેવી રીતે સમજાય સ્વામી કે, માટે આપણે તો ચોખ્ખી ઉપાસના સમજવી. બીજા અવતાર, અક્ષરના મુક્ત, અક્ષર, પૂર્વે જે જે અવતાર થઈ ગયા, આગળ જે થાશે, સર્વેના અવતારી એક શ્રીજી મહારાજ છે અને સર્વે અવતાર તો મહારાજના ભક્ત છે એમ સમજવું. એ સર્વેને નિયમમાં રાખનારા પોતે એક જ છે, એ વિના બીજો કોઈ નથી. એ મોટા સંતનો સિદ્ધાંત છે. આ બધું છે કોનો? મોટા સંતનો. આ એકાંતિક પરથી મેં વાત કરી કે શાસ્ત્ર એકાંતિક સિવાય બીજાને સમજાતા નથી, ભગવાન એકાંતિક સિવાય બીજાના મગજમાં ઉતરતા નથી. આપણે ભાગ્યશાળી છીએ, આપણને ગુરુજી જેવા પરમ એકાંતિક સંતનો યોગ છે. એના કારણે જ આપણી નાની ઉંમર હોય કે મોટી ઉંમર થઈ ગઈ હોય, ઓછી બુદ્ધિ હોય કે ઝાઝી બુદ્ધિ હોય, પણ આપણા મગજની અંદર, આપણી બુદ્ધિની અંદર
સદગુરુની કૃપાથી એક વાત ચોક્કસ ફિટ થઈ ગઈ છે, સ્વામિનારાયણ સર્વોપરી છે. એ આપણો પ્લસ પોઈન્ટ છે. આ જન્મનો મોટામાં મોટો લાભ જો કોઈ હોય આપણને મળેલો, હું માનું છું ત્યાં સુધી, શ્રીજી મહારાજની જે સર્વોપરિતાની આપણને હા પડી ગઈ છે ને, એ આપણા જીવનનો સૌથી મોટો લાભ છે. બાકી તપ કાંઈ નથી આપણું, હા, કાંઈ ડોક્યું કરવા જેવું નથી. એક બે ચાંદ્રાયણ કરી લઈએ અને એક બે ધારનું પણનું કરી લઈએ અને કાંઈ નજરમાં આવે એવું નથી. એકટાનું ચાતુર્માસમાં 4 મહિના કરી લો, કાંઈ નજરમાં આવે એવું નથી. તપની અંદર તો આપણે 0 છીએ. તે ભજન એ કાંઈ એકાગ્ર ચિત્તે આપણી કાંઈ પચા માળા થતી નથી, સમજે ને. એટલે ભજનમાં કંઈ આપણે એમાં કંઈ ખાટી જઈએ એવું નથી. ત્યારે વૈરાગમાં ઉભો રહે વૈરાગ આપણી પાસે, વૈરાગ તો લાખો ગાવનું છેટું છે, ગુણાદિતાન સ્વામી જ કે છે આ બધું. અને ધર્મમાં માંડ માંડ બધું પડે છે, સમજો ને. કેટલુંક લાજે પડે છે ને, કેટલુંક શરમે પડે છે ને, કેટલુંક ધર્મે પણ પડી જાય છે. ત્યારે આપણે હામાં નંબર લાવીએ એમ છે કહો. એક જગ્યાએ બસ આપણી વાણીમાં તો એટલું પાકું થઈ ગયું છે, સ્વામિનારાયણ સર્વોપરી છે. આપણી બુદ્ધિમાં નક્કી થઈ ગયું છે, સ્વામિનારાયણ સર્વોપરી છે. ભલે ઇન્દ્રિયો અંતકરણ બીજે ફરવા જતા હોય, પણ એક જગ્યાએ આપણે સ્થિર ઊભા છીએ કે મહારાજ જેવું કોઈ નથી. અને એક જ વસ્તુ એવી છે કે જે આપણું ઘણું મોટું કામ કરી નાખશે, ઘણું મોટું કામ કરશે. એ થોડું કામ કરશે અને સદગુરુ કંઈક તો રાજી થયા હશે ને આપણી પર, થોડું ઘણું કંઈક કર્યું, રાજીપો તો હશે ને. રાજીપો થોડું કામ કરશે, ધક્કો મારશે, ગાડી પહોંચી જશે ખરી, બહાર નહીં રહે આશીર્વાદ, હે, પહોંચી જશે. પછી ટકી જશે, દરવાજો બંધ કરી દેશે ને સદગુરુ, બહારથી બંધ કરી દેશે, અંદર પૂરી દેશે. આ બે ઉપર જ આપણું આ પેટ્રોલ ઓળખી રાખવું જોઈએ. આપણું પેટ્રોલ ને આપણું ડીઝલ ખબર તો હોવી જોઈએ ને કે કયો પંપ આપણે ક્યાંથી પુરાવવું. એમ આપણી ટાંકી જે પેટ્રોલની હોય ને એ નાખવાનું અંદર. મહારાજ એકાંતિક પુરુષને સમજાય છે. ઉત્તમ રાજાએ કીધું, મને કથા સંભળાવો, તમે પરમ એકાંતિક સંત છો. ત્યારે મુક્તાનંદ સ્વામી રાજી થઈ ગયા અને મુક્તાનંદ સ્વામી બોલવા લાગ્યા. મુક્ત મુનિ બોલત ભય તબહી, નૃપતિ બાત પૂછત ભય જબહી, હિમગીરી મે ચલે હરિ જબહુ, નર નારાયણ જાને તબહુ, નર કુ કહે નારાયણ જેહિ, મુનિ કુ સંગ લઈ કે તેહી, અક્ષર પતિ સબ પર ભગવાના, અક્ષર પતિ સબ પર ભગવાના, બાલ સ્વરૂપ બને હે નાના, બાલ સ્વરૂપ બને હે નાના, અક્ષર પતિ સબ પર ભગવાના. જ્યારે ઉત્તમ રાજાએ આવો પ્રશ્ન કર્યો ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા, હે રાજા, જ્યારે શ્રીહરિ હિમગીરીમાં ચાલ્યા ત્યારે તે બાબતની નરનારાયણ દેવને ખબર પડી ગઈ. નારાયણ ભગવાનને ખબર પડી જાય ને, તમે કોઈની વાટ જોતા હોય ખબર ના પડી જાય આવ્યા. કોઈ આપણે ઘેર આવવાનું હોય અને ખબર હોય કે સવારે 9 વાગે પહોંચવાના છે, તો આપણે 8:30 બારીએ બેસી જઈએ અને જોયા કરીએ. થોડાક અંસાર આવી ગયું, ખબર તો પડી જાય ને. એરપોર્ટ લેવા ગયા હોય તો પ્લેન ઉતરી ગયું, ખબર તો પડી જાય ને. ભલે દરવાજા બહાર નથી આવે પેસેન્જર, પણ પ્લેન ઉતરી ગયું ખબર પડી જાય. એમ નરનારાયણ દેવ જેની વાટ જોવે છે વર્ષોથી યુગોથી, એ પુરુષોત્તમ નારાયણ આવ્યા, ખબર પડી ગઈ. નારાયણ ઋષિએ નર ઋષિને કહ્યું, અક્ષરાધિપતિ સર્વોપરી પુરુષોત્તમ ભગવાન પોતાના મુનિઓને સાથે લઈને ભૂમિ ઉપર પ્રગટ થયા છે. તેઓ અત્યારે નાના બાળ સ્વરૂપે રહ્યા છે. નરનારાયણ દેવને તો ખબર છે ને કે પૃથ્વી પર આવ્યા છે, કારણ કે આગળ હરિચરિત્રામૃત સાગરની કથાની શરૂઆત જ્યારે છે ને, મહારાજના પ્રાગટ્ય ઉત્સવ વખતે મેં હરિદિગ્વિજયનું પ્રમાણ લઈને વાત કરી હતી અને કીધું હતું કે ગ્રંથમાં જ્યારે જ્યારે પણ કોઈ વાત આવે
ત્યારે આ વાતને જરૂર યાદ કરજો કે નરનારાયણ દેવને મહારાજનું ધ્યાન થયું છે અને મહારાજે કીધું છે કે અમારા અક્ષરધામમાં કોઈ નિમિત્ત નથી, માટે અમારે બદ્રિકા આશ્રમમાં નિમિત્ત ઊભું કરીને પૃથ્વી પર આવવું છે. નરનારાયણ દેવને ચોક્કસ યાદ છે કે અક્ષરધામાધિપતિ પોતાના મુક્તોએ સહિત આવ્યા છે પૃથ્વી ઉપર, અને અત્યારે અહીં આવે છે, નાના બાળ સ્વરૂપે થયા છે. નર ભગવાનને કહે છે તમે એ અક્ષરધામાધિપતિ આપણને દર્શન આપવા માટે અહીં આવી રહ્યા છે. તપ કર નમીસ આવત જાહિ દર્શન દેન કુહિત હિલાહિ જા કોનીત કરત હમ ધ્યાન જા કોનીત હમ કરત ધ્યાન પ્રસન્ન કર નહિત ચિત આન પ્રસન્ન કર નહિત ચિત આન. હરિચરિતાનો સાગર ગ્રંથ બંને દેશમાં માન્ય ગ્રંથ છે. હરિચરિતાનો સાગર ગ્રંથ પ્રમાણિત ગ્રંથ છે. આ કોઈ બનાવેલી ચોપાઈઓ કોઈની નથી, આધારાનંદ સ્વામીની લખેલી, મુક્તાનંદ સ્વામીની બોલેલી છે. આ કોઈ તરંગ ઉમેરી દીધેલું નથી, આની મૂળ પ્રતો આજે પણ ઉપલબ્ધ છે. અને આ સ્વામીએ ખાલી મહારાજનો મહિમા વધારવા માટે પોતાના ઈષ્ટદેવનું લખ્યું નથી. જે સમયે હાથ ધ્રુજે છે અને આંખે દેખાતું નથી તે સમયે આ સદગુરુએ 60 વર્ષની ઉંમરે ગ્રંથ લખ્યો છે. કેવળ ને કેવળ જીવના કલ્યાણને અર્થે, કેવળ ને કેવળ મહારાજની ઓળખાણને માટે, કેવળ ને કેવળ મહારાજને મળેલો આત્મા મહારાજ જેવા છેવા ન ઓળખે અને એને ખોટ ન જાય એના માટે આ નંદ સંતોએ વાત લખી છે. જાકો નીત કરત હમ ધ્યાન. નારાયણ ભગવાન નરને કહે છે, શું કહે છે? તપ કરવાને બાને હેતથી આપણને દર્શન દેવા માટે અત્યારે અહીં આવી રહ્યા છે. જેને પ્રસન્ન કરવા માટે આપણે પોતાના હૃદયમાં નિત્ય જેનું ધ્યાન કરીએ છીએ, આપણે જેને રાજી કરવા રોજ જેનું ધ્યાન કરીએ છીએ, એ જ અનંત જોગ હી બીતે જાની સબ આવત ઈહા હિત આની પાવો ઉગારે આવત તે હા પાવો ઉગારે આવત તે હા સંગ મિલે ન દૂજે કે હા સંગ મિલે ન દૂજે કે હા પાવો ઉગારે આવત તે હા. નારાયણ ભગવાન કહે છે આપણને તપસ્યા કરતા અનંત યુગ વીતી ગયા એમ સમજીને તેઓ હેત લાવીને આપણને દર્શન દેવા અહીંયા પધારી રહ્યા છે. તેઓ ઉઘાડે પગે ચાલે છે, સાથે બીજું કોઈ નથી. શ્રીહરિ કરુણા કરીને આવે છે એવી વાત મને પવને સંભળાવી છે, તો તમે હિમગીરીને જઈને કહો કે તમે ઉતાવળે પગલે પહેલા તેમની સન્મુખ જાઓ. નારાયણ ભગવાન ભગવાન શ્રીહરિનું ધ્યાન કરે છે. આ કથા ઘણી વખત બહુ કરુણ થઈ જતી હોય છે. કેટલીક વખત ઘણી કથાઓ એવી હોય કે જેમાં લગભગ મારે અમુક અમુક વિષયોની કથાઓમાં બહુ ઉપરથી હું જતો હોઉં, કારણ કે આ એટલી બધી કરુણ કથા છે. મહારાજનું જે વનવિચરણ છે એટલું બધું આમ કરુણ છે કે વાસ્તવમાં એની કથા કરવી કે સાંભળવી બહુ અઘરી છે, અતિ અઘરી છે. બહુ ઊંડાણથી જોઈએ તો આપણને લાગે કે પુરુષોત્તમ નારાયણ 11 વર્ષે ઉઘાડા પગે આમ બરફની અંદર હાલે, જેને આ લોકમાંથી કશું જ મેળવવાનું નથી, આ લોકના જીવાત્માઓ એ પુરુષોત્તમને કશું આપી શકે એમ નથી, આ લોકનો જીવાત્મા કેવળ કૃતજ્ઞ છે, ભગવાન મળે, ભગવાન એને હામેથી મળે, આટલી કૃપા કરીને મળે, તો એ તો એનું મનમાં જે સંકલ્પ આવે, જે વિચાર આવે એમ કરતો હોય. છતાંય પુરુષોત્તમ નારાયણે કેવળ મારા તમારા માટે આટલું ઉઘાડા પગે તપ કરીને ચાલ્યા. ક્યારેક બરફ બહાર સ્નો પડ્યો હોય ને એની ઉપર બે પગ રાખી 5-10 મિનિટ ઊભું રહેવું જોઈએ,
અને પછી નીલકંઠ વર્ણિની મૂર્તિને યાદ કરવી જોઈએ કે એ મહારાજ બરફની અંદર આમ ચાલતા હશે, જ્યાં કશું જ નથી, કઈ જ નથી. એ પુરુષોત્તમ નારાયણ નારાયણ ભગવાનને એ વસ્તુનો આનંદ થાય છે કે આપણે આટલા યુગો સુધી તપ કર્યું, તો એ તપના બળે, એ તપના ફળ સ્વરૂપે આજે અક્ષરધામાધિપતિ ઉઘાડા પગે દર્શન આપવા માટે આવે છે. કેટલું આશ્ચર્ય! નારાયણ ભગવાનને એ આશ્ચર્ય લાગે છે કે હું તો ભક્ત છું, ઉઘાડા પગે તો મારે પુરુષોત્તમની સામે જવું જોઈએ. નર ભગવાનને કહે છે કે આપણે પુરુષોત્તમના ઉઘાડા પગે દર્શન કરવા જવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું જ એ છે કે એ મારીને તમારી સુધી ઉઘાડા પગે ચાલતા આવ્યા છે. શ્રીજી મહારાજ લોજની વાવ સુધી ચંપલ પહેર્યા વિના આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં પ્રગટ થયેલા પ્રભુ ગુજરાત સુધી ઉઘાડા પગે આવ્યા છે, મને તમને મળવા. આપણે એને મળવા ઉઘાડા પગે જવું જોઈએ, એ આપણને મળવા ઉઘાડા પગે આવ્યા છે. થોડુંક જો ભગવાનનું ધ્યાન કરવાની ટેવ પડશે, થોડુંક જો નીલકંઠ વર્ણિની કથા વન વિચરણની હૃદયની અંદર જો દિલથી સાંભળવામાં આવશે, વાલા ભક્તો જીવન બદલી નાખશે. આ કથામાં એટલી તાકાત છે. નીલકંઠ વર્ણિની કથા એટલે જીવન પરિવર્તનની કથા. કેટલાય જીવાત્માઓનું જીવન બદલી નાખેલું છે, અંતઃકરણ બદલી નાખશે, જીવાત્મા પુરુષોત્તમમાં લીન કરી નાખશે, એવી આ કથામાં તાકાત છે. જો પ્રેમથી સાંભળશું તો, જીવ જોડશું તો. નારાયણ ભગવાન કહે છે શ્રીહરિ કરુણા કરીને આવે છે, એની વાત મને પવને સંભળાવી છે. તમે હિમગીરીને જઈને કહો તમે ઉતાવળે પગલે પહેલા તેમની સન્મુખ જાઓ. તમે જાઓ હિમાલયને જઈને કહો કે ઉતાવળથી એ ભગવાનની સામે જાય, શ્રીહરિને કોઈ પણ રીતે લેસ માત્ર પણ કષ્ટ ન થાય તેવી વ્યવસ્થા પ્રયત્નપૂર્વક કરો. હે તાત, હે નર, તમે અત્યારે જ જાઓ, શ્રીહરિને સુખ થાય તેવી તજવીજ કરો. શ્રીહરિને દુઃખ ના થવું જોઈએ. ઉઘાડા પગે મારો પ્રભુ આવે છે, ઉઘાડું એનું શરીર છે, મારા પ્રભુને બિલકુલ તકલીફ ન પડે, તમે અને હિમાલય જઈને વ્યવસ્થા કરો. પીછે નર ચલે તત્કાલા, હિમગીરે સે કહે દયાલા, તુમ કો દારાસ દે નહી કાજા, તુમ કો દારાસ દે નહી કાજા, અક્ષરપતિ જો મહારાજા, અક્ષરપતિ જો મહારાજા, આવત હે ઈહા કરુણા ધારી, સન્મુખ જાઓ તુમય બવારી, નારાયણ મુનિ કહે એસે, નારાયણ મુનિ કહે એસે, સુખ હોય ત્યું લાવના તેસે, સુખ હોય ત્યું લાવના તેશે. પછી દયાળુ નર ઋષિ તત્કાળ ગયા, હિમગીરીને કહ્યું મહારાજાદી રાજ અક્ષરાધિપતિ પુરુષોત્તમ કરુણા કરીને અત્યારે તમને દર્શન દેવા માટે અહીં પધારે છે. હિમગીરીને કહે છે, હવે હિમગીરી ઉપર પગલા મૂક્યા તો હિમગીરી શું કરતા હશે, એમને દર્શન દેવા મહારાજ. બસ જીવનું આવું જ છે બધું. મોટા સંતો આપણને જગાડે છે કે આ ભગવાન મળે એમ નથી, આ સત્સંગ મળે એમ નથી, કોટી કલ્પે આ વાત હાથ આવી છે. સ્વામી કે કોટી કલ્પ થયા જોઈએ છે આ ભગવાનને, આ સાધુ પૃથ્વી પર આવ્યા જ નથી, પ્રથમ વખત આવે છે. આવી વાત સમજાવવા વાળા સાધુ આ પૃથ્વી પર આવ્યા જ નથી. સ્વામી કે 50 કોટી યોજન પૃથ્વીમાં નજર નાખીએ છે, આવા ભગવાનને આવા સાધુ 50 કોટી યોજન પૃથ્વીમાં નથી. આ વાતો મોટા સંતોને શા માટે કરવી પડી? મહિમાની વાતો શા માટે વારે વારે કરવી પડી? કારણ એ જ, જીવને જગાડવો પડે છે. હિમગીરીને કહે છે તમે સન્મુખ જાઓ. નારાયણ ઋષિએ કહ્યું તમે અત્યારે જ સન્મુખ જાઓ, તેમને જરાય કષ્ટ ન થાય તેમ સુખેથી અહીં લઈ આવજો. તે સાંભળીને ઉત્તમ હિમગીરીએ કોઈ મોટા દેવના જેવું સ્વરૂપ ધાર્યું અને ઘણા જ ભક્તિભાવથી શ્રીહરિને સન્મુખ આવ્યા. શ્રીહરિ જ્યારે હિમગીરીને નજીક પહોંચ્યા ત્યારે તે અત્યંત પ્રેમભાવથી તેમને મળ્યા. હિમગીરી શ્રીહરિને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીને પગે લાગ્યા. મનમાં ભક્તિભાવનો ઉત્સાહ હતો,
તેથી બે હાથ જોડીને બોલ્યા, હે નાથ, અમને પાવન કરવા માટે આપ ભલે પધાર્યા. હાથ જોડી રાખીને જ કહ્યું, હે પ્રભો, આપ કહો તે વાહન હું અત્યારે લઈ આવું. કયું વાહન લાવું બોલો? બધા બહુ વાહનો છે હિમાલયમાં, તો હિમાલય કે મારે ઘેર બહુ વાહનો છે, તમે કોઈ વાહન હું લઈ આવું. લોકો જેને હિમગીરી હિમાલય કહે છે તે મારું નામ છે. મારું વિસ્તાર 9000 યોજન એટલે કે 1,08,000 ચોરસ કિલોમીટર જેટલો હિમાલયનો વિસ્તાર છે. આપ અત્યારે તે વિસ્તારમાં વિચરો છો માટે મને પરમ પવિત્ર કરો. નરનારાયણ દેવે મને આજ્ઞા કરી છે, તેથી હું આપની સન્મુખ આવ્યો છું. આવતાની સાથે મને આપના દર્શન થયા. આપના સમાચાર સાંભળીને મારી પાછળ નર ઋષિ પણ આવે જ છે. મને વહેલો મોકલ્યો છે, હું વહેલો આવ્યો છું, અને મારી પાછળ અમના નર ઋષિ અને બદ્રિકા આશ્રમના ઋષિ મુનિઓ પણ તમારા દર્શન માટે દોડીને આવે જ છે. પ્રભુ શ્રી હરિ પીછે બોલત ભયેવું. હિમાલયે કીધું ને, કયું વાહન લાવું? તમારી માટે પ્લેન લાવું, વિમાન લાવું, જે કંઈ બીજા હિમાલયને ત્યાં કેટલા વાહનો હશે? આમ તો હિમાલયને તો ક્યાંય ફરવા જવાનું નહીં, વર્ષોથી એક જ જગ્યાએ ઊભા છે. આ થોડું ફરવા જાય એમાં તો કેટલાને ફેરવી નાખે છે. એ જો ફરવા નીકળે છે હિમાલયને, એમ થાય કે હાલો એક આમ થોડું વોકિંગ કરી આવું આમ થોડું, તો શું દશા થાય? આ થોડુંક કાંઈ નથી કરતા ને આમ થોડું માથું હલાવે, થોડા પગ હલાવે, થોડું પેટ હલાવે, એમાં તો કેટલા લોકોના પેટ ફોડી નાખે છે. એટલે એક જ જગ્યાએ ઊભા છે, ખબર નહીં બધા વાહનો એમને આ બધા પાર્કિંગમાં મૂકી જ રાખેલા હશે, એકે અડતું નહીં હોય. મહારાજને કે કયું લાવું? બધા ન્યૂ બ્રાન્ડ જ છે મારે ત્યાં, એકે ઉપયોગમાં લીધેલું નથી, પ્રસાદીનું કરવાનું છે, કોઈ લાવું? ત્યારે મહારાજ બહુ સરસ જવાબ આપે છે, શ્રી હરિ પીછે બોલત ભયેવું. જોજો તો બહુ મજા આવશે. હિમાલયના શિખર ઉપર નીલકંઠવર્ણી 11 વર્ષના હિમાલય દેવના સ્વરૂપમાં મહારાજને વંદન કરીને ઊભા છે. મહારાજને પૂછે છે, કયું વાહન લાવું? દંડવટ કરે છે, અને ત્યારે મહારાજ કહે છે, અમારે કોઈ વાહનની જરૂર નથી. શ્રી હરિ પીછે બોલત ભયેવું, હિમગીરી તુમ સુન કે લિયેવું, વાહન કી નહીં ઈચ્છા કાઓ, વાહન કી નહીં ઈચ્છા કાઓ, હમ તીરથ કરત ચલ પાઉ, હમ તીરથ કર ચલત પાઉ, પગ કર તીરથ કરત જાઈ, તાકો ફળ અનંત રહાઈ, તેહી કારણ હમ ચાલ કર આયે, તેહી કારણ હમ ચાલ કર આયે, મન મે મોદ મહારહાય, મન મે મોદ મહારહાય. શ્રીહરિ ત્યારે પાછળથી બોલ્યા, હિમગીરી તમે સાંભળો, તમે પૂછ્યું કયું વાહન લાવું, તમારો બહુ આભાર. પૂછ્યું તમે, તમારો આભાર. મને કાંઈ વાહનની ઈચ્છા નથી, હું તો પગે ચાલીને તીર્થ કરું છું. પગે ચાલીને તીર્થ કરાય તેનું અનંત ગણું ફળ થાય, શાસ્ત્રમાં લખ્યું છે. તીર્થોમાં પગે ચાલીને જાઓ, મંદિરે તમે પગે ચાલીને આવો તેનું બહુ ફળ થાય. પગે ચાલીને આવો ને બહુ ફળ થાય. પછી સાયકલ લઈને આવો તો મધ્યમ ફળ થાય, અને ગાડી લઈને આવો તો કનિષ્ઠ ફળ થાય. તીર્થે જાવું તો તીર્થની અંદર પગે ચાલીને જાવું. દાદા આપણે પગે ચાલીને જ આવીએ છીએ, ઉપરથી અમે નીચે આવીએ પગે ચાલીને આવીએ ને, તમે ઉપરથી હેઠા આવો તો આપણને ઉત્તમ ફળ થવાનું. આ બધાને કનિષ્ઠ, ગાડીમાંથી તમે ચાલીને આવ્યા, વાત સાચી છે. તીર્થની અંદર પગે ચાલીને જાય તો ફળ એનું ઉત્તમ કીધું છે. આ તો પહેલાનો યુગ અને પહેલાના જમાનામાં કરતા, ગાડે બેસીને બીજા નંબરે જાય, બાકી પગે ચાલીને તીર્થયાત્રાઓ કરતા. પહેલા મહારાજના દર્શન એ ભક્તો આવતા પગે ચાલીને, તીર્થયાત્રા પગે ચાલીને કરવી, પણ
અત્યારના યુગ પ્રમાણે આપણે બરાબર છે. ભગવાનનું ધ્યાન કરતા કરતા, જપ કરતા કરતા, એ એસી ગાડી હોય અને અંદર જપ ચાલુ હોય, એમાંય ભગવાનના ભક્તો બહુ સુખ્યા હોય તો નાસ્તાનો ડબ્બો બાજુમાં હોય, બધું થતા થતા ભેગું જ બધું થાય, ભજને થાય, નાસ્તો થાય. અમે તો ઘણા ભગવાનના ભક્તોની ગાડીમાં બેહે ત્યારે ભગતને તપ થઈ જાય, અને અમે બેહે ત્યારે બદ્રિકાશ્રમ જેવું થઈ જાય. કારણ કે અમારી ભેગા બેહે અમે આમ જોઈએ કે નહીં તો ઘણાની ગાડીની શોભા જોવા જેવી હોય, ગાડીની શોભા પણ જોવા જેવી હોય. અચાનક કોકની ગાડીમાં બેઠા હોય ને તો તમારે પાણી પીવાનો બોટલ અડધો પડ્યો હોય, જ્યુસની બોટલ અડધી પડી હોય, ચોકલેટ ખાધેલી અડધી પડી હોય, બિસ્કીટનું પેકેટ અડધું પડ્યું હોય, એવી ગાડી ચોખ્ખી હોય કે અમને એમ થાય કે આની ગાડીમાં બેહીને નાહવું પડશે. હવે આપણે હવે ઉતારે જઈ અને નાહવું જ પડશે, બધી બાજુ કપડાના છેડા હાચવવા પડે, એટલી પ્રસાદીની ગાડી હોય બધી બાજુ પર. જાણે આપણે એવું લાગે કે આનું ડાઇનિંગ ટેબલ આ જ હશે, શું આ ઘરમાં ડાઇનિંગ ટેબલ જ નહીં હોય આ ગાડીમાં, અને બધી સીટો પાછી, એટલે એવરેજ પેસેન્જર ડાઇનિંગ ટેબલ તરીકે ઉપયોગ કરતો એવું જ હોય, આવી ગાડીઓ હોય. મહારાજને બેહાડવાનું વાહન છે, ચોખ્ખું રાખવું જોઈએ, એમાં કંઈ વૈરાગ ના જોઈએ. ગાડીની અંદર વૈરાગ નહીં, એ તો આળસ કહેવાય. ગાડી ગંદી હોય એ આળસ છે, એ કંઈ વૈરાગ્ય નથી. પણ અમે સંતો આવવાનો હોય ને પહેલેથી કહી દીધું હોય તો સાફ કરીને જ આવે ભગત, હા એકદમ ક્લીન કરીને આવે. પણ ના કીધું હોય તો પછી વાહન લઈએ. પણ હિમગીરી પાસે એવા વાહન નહોતા, હિમગીરી પાસે તો બધું ચોખ્ખું હતું, ફેરવવાનું જ નહોતું એટલે વાહન. આ બાજુ ઉપર મહારાજે ના પાડી. અમે તો પગે ચાલીને તીર્થ કરાય તેનું આનંદ ગણું ફળ થાય તે કારણે હું ચાલીને આવ્યો છું, તેનાથી મનમાં ઘણો આનંદ રહે છે. આવી વાતો કરતા જ્યારે થોડું આગળ ચાલ્યા ત્યાં તો નર ઋષિ મુનિમંડળને સાથે લઈને સામે જ આવતા દેખાયા. નર ઋષિ દોડતા આવતા હતા કે અમારે અક્ષરધામાથી પતિના દર્શન વહેલા કરવા છે. શ્રીહરિના દર્શન કરીને સૌને આનંદ ઉત્સવ થયો. સૌ મુખથી જય જયકારનો ધ્વનિ કરવા લાગ્યા. નારાયણ ભગવાન એકલા, બાકી બધા દોડીને આવી ગયા. વિચક્ષણ મુનિજનો શ્રીહરિને મળ્યા, પ્રથમ નર ઋષિ મળ્યા, તે પછી બીજા મુનિઓ મળ્યા, બધા ઋષિ મુનિઓ અને નર ઋષિ મળ્યા. પરસ્પર પાવું લગે સબહી, એક એક કો કહે મહિમા તબહી. પરસ્પર પૂછે કુશલાતા, પરસ્પર પૂછે કુશલાતા, એક એક નહિત ઉર માતા, એક એક નહિત ઉર માતા. બધા એકાબીજાને પગે લાગ્યા, નીલકંઠવર્ણી પગે લાગ્યા અને નર ઋષિ પગે લાગ્યા, ઋષિ મુનિઓય પગે લાગ્યા, નીલકંઠવર્ણી પગે લાગ્યા. અન્યોન્ય મહિમાના વચન કહેતા હતા, પાછો એકાબીજાનો મહિમા કીધો. મોટા જ મોટાને ઓળખે, મોટા મોટાને ઓળખે. પુરુષોત્તમ નારાયણ છે, પોતાના આવા એકાંતિક ભક્તોને ઓળખે. નર ભગવાન એકાંતિક ભક્ત છે. બદ્રિકા આશ્રમ ઋષિ મુનિઓ એકાંતિક ભક્તો છે ભગવાનના. ભગવાન ભક્તને ઓળખે છે ને એવા ભક્તો ભગવાનને ઓળખે છે. એકા બીજાનો પરસ્પર મહિમા કહેવા લાગ્યા. અમારા બહુ મોટા ભાગ તમારા દર્શન થયા. નીલકંઠવર્ણી કે હું તો તમારા દર્શન કરવા ઉઘાડે પગે નીકળ્યો છું. મારા મોટા ભાગ્ય કે મને હજુ બદ્રિકા આશ્રમ પહોંચ્યો નહીં, ત્યાં સામેથી તમારા દર્શન થઈ ગયા. મારી ઉપર કેટલી મોટી તમારી કૃપા કહેવાય, તમે મને સામે ચાલીને દર્શન દેવા પધાર્યા. ત્યારે આ બાજુ નર ભગવાન કે અમારી ઉપર કેવડી મોટી કૃપા કહેવાય, અક્ષરધામાધિપતિ તમે ઉઘાડા પગે અમને દર્શન દેવા પધાર્યા. આમ એકાબીજાના મહિમા ગાય છે. અને જ્યાં એકાબીજાની મોટપ ગવાય ને, જ્યાં એકાબીજાનો મહિમા ગવાય ને, ત્યાં ભગવાનનો નિવાસ થાય. ખોટો નહીં, હા ખોટો નહીં, સાચા હોય. ભગવાનના સંતો ભક્તો એનો મહિમા, જે ભગવાનના એવા સાચા સંતો ભક્તો છે એનો મહિમા ગાવાથી જીવમાં ઘણું મોટું બળ આવે છે. મોટા પુરુષોનો મહિમા ગાવાથી જીવમાં બહુ મોટું બળ આવે છે, બહુ મોટું બળ આવે છે. મહિમાવાળા તો થવું જ જોઈએ. અન્યોન્ય મહિમાના વચન કહેતા હતા. પરસ્પર કુશળતા પૂછી, કેમ મજામાં, ભૂખ્યા થયા હશો, પાણી પીવું હશે, જમવું હશે, નીલકંઠવર્ણીને પૂછે છે બધું. પ્રત્યેકના હૃદયમાં હેત સમાતું ન હતું, બહુ હેત, બહુ હેત. શ્રીહરિ નર ઋષિને દેખીને અતિ આનંદ પામ્યા, તેમજ નર ઋષિ પણ શ્રીહરિને દેખીને ખુશ ખુશાલ થઈ ગયા. મુનિ મંડળ પણ રાજી રાજી થઈ ગયું.
મુનિજનો જે બહુ પ્રકારના ફળફૂલ લાવ્યા હતા તે અત્યંત પ્રેમથી શ્રીહરિને અર્પણ કર્યા. બધા ઋષિ મુનિઓ શું લાવે, જંગલમાં મળે શું ફળફૂલ, એ લાવ્યા ભગવાનને અર્પણ કર્યા. જ્યાં ઘણું જ ઠંડુ પાણી દેખ્યું ત્યાં શ્રીહરિએ સ્નાન કર્યું. મહારાજે નાહવા માટે સૌથી ઠંડુ પાણી ગોત્યું અને મહારાજ ત્યાં સ્નાન કરવા બેઠા. હા, માનસરોવરમાં સ્નાન કરો ને એટલે ખબર પડે, પુલ આશ્રમની 108 ધારામાં સ્નાન કરો એટલે ખબર પડે. એકવાર ખાલી એ બધું જોજો જ ખરા, જે સ્નાન કરે છે એની એની આમ બરાબર આમ ધારીને જોજો મૂવી, બહુ મજા આવે એવું છે. વગર ડિસ્કો એ ડિસ્કો થાય ને, તમારે કહેવું ના પડે કે નાચો, ઓટોમેટિક નાચે. માનસરોવરની અંદર ગુરુજી આમ લોટો લઈને, ગુરુજી પોણો કલાક કલાક એક એકને નવડાવવાના, ગુરુજીને તો અંદર ને અંદર જ રહેવાનું. હવે જેને એકવાર લોટો માથે નખાવણો તો નાખીને બહાર, એવા 50-60 જણા ઉપર એક વ્યક્તિ નાખ નાખ જ કર્યું, એને પાણીમાં જ રહેવાનું. તે ગુરુજી જે આમ લોટાથી જળ નાખે ને, પછી જે પેલા નીચે જેના માથે જળ પડતું હોય ને એને એનો મહિમા જોવાનો. એક લોટો નાખીને ભાગવું પણ ગુરુજીને એમ થાય ને વધારે નાખવું, તો ફરી માથું પકડીને બીજો નાખે. હું જ એક નાખ્યો, પછી મેં કીધું બધા પર બે નાખે એટલે હાલો બીજો વાંધો નહીં, પણ બીજો ભાઈ હું ભાગવા જતો ગુરુજીએ ફરી માથું પકડીને ત્રીજો નાખ્યો. પણ આમ તરત આવી, એટલો મહિમા આપણને હોય કે મોટા પુરુષ માથે નાખે ને બધું સમજતા હોઈએ, પણ પેલી ઠંડી કઈ હગી થાય આપણી, વેઠાવું જોઈએ ને દાદા. મહિમા ગમે એટલો હોય પણ વેઠાવો જોઈએ ને, પણ મહિમાની ઉણપ એટલે જ ના વેઠાય. મહિમા જો પૂરેપૂરો હોય ને તો વેઠાય, મહિમા જો ખરેખરો હોય તો બધું વેઠાય. પણ મહિમાની એટલી કાચપ, એટલી ઓછપ. મહિમાનો અર્થ જ એ છે કે બધું જ સહન કરી શકે, એ જ મહિમા. આ નીલકંઠવનની ઉઘાડા પગે આવે ને તો સામે આ હિમાલય છે ને એ દેવનું સ્વરૂપ લઈને આવે, પણ ઉઘાડા પગે આવે છે. હિમાલય ઉઘાડા પગે, એના હિમના શરીર ઉપર જ ઉઘાડા પગે. કારણ કે ભગવાન પગ ચંપલ પહેર્યા વિના, બધાને ચંપલ પહેર્યા વિના જ આવવાનું. હવે આ નર ભગવાનને એમની આરે આવેલા ઋષિ મુનિઓ બધા સીધો છે, એને કઈ આટલી બધી વાર ના લાગે આવતા. હવે બદ્રિકા આશ્રમમાં પહોંચતા મહારાજ તો પગલે પગલે ચાલે છે. આ લોકો કે અમે તમને ઉપાડીને લઈ જઈએ બદ્રિકા આશ્રમમાં, વાર નહીં લાગે, હાલો પગે ચાલીને મારે જવાનું. એટલે આ બધાને પગે ચલાવે. એ લોકોને ખબર પડી કે મહારાજ આવ્યા તો આવતા મહારાજની પાસે એ લોકોને જાજો સમય ના થયો. પણ હવે બદ્રિકા આશ્રમમાં પહોંચતા જુઓ કેટલા દિવસ થશે. મહારાજે ઠંડા પાણીમાં સ્નાન કર્યું, મુનિજનોએ પણ ભીડમાં ઠંડે પાણીએ સ્નાન કર્યું. તે સમયે સૂર્ય દોડીને શ્રીહરિન પાસે આવ્યા. ઠંડામાં નાયા ને મહારાજ એટલે સૂર્ય દોડીને આવી ગયા. તેને બીજું ઉષ્ણ સ્વરૂપ ધારણ કરીને શ્રીહરિની બધી જ કડકડતી ઠંડીને ઉડાડી દીધી. સૂર્ય આવી ગયા, કેટલું સરસ. આપણને ધારું આપણે કરીએ જો આપણી સેવામાં આમ દોડીને આવતા હોય તો, આપણી સેવા કરવી એવું થવું જોઈએ ને સૂર્યદેવને, એમને થવું જોઈએ ને, અને કરે છે. હા, સૂર્યદેવ નથી કરતા એવું નહીં. અમે તો આટલી યાત્રાઓ કરવા ગયા ને, બધી જગ્યાએ અનુભવ. વાદળ છાઈ ગયા હોય, પુલાશ્રમમાં વાદળો છાઈ ગયા હોય, માનસરોવરમાં વાદળો છાઈ ગયા હોય, પણ ગુરુજી કે એ તો મહારાજ મોકલશે અને વાદળ ખુલ્લું થઈ જાય. એવું તો અમે 2-4 વખત ગયા ને બધી વખત અનુભવ છે. સેવા તો કરવા આવે છે, મહારાજ મોકલે ને મારા સંતો ભક્તોની સેવામાં જાઓ. ઠંડીને ઉડાડી દીધી. પછી શ્રીહરિએ પોતાની જે પૂજાની નિત્યવિધિ હતી તે કરી. આટલી ઠંડીમાં પણ મહારાજ પોતાની પૂજાની નિત્યવિધિ નથી ચૂકતા, આપણને કેટલું શીખવાડે છે. આપણે થાવ સગવડિયો ધર્મ કરી દઈએ તો ભગવાન આપણી પર રાજી કેમ ના થાય. આટલી ઠંડીમાં હિમાલયના શિખર ઉપર શ્રીજી મહારાજ પોતાની પૂજા નથી ચૂકતા, અને આપણે સારામાં સારા મકાનને સારી ગાડીઓ મહારાજે ફરવા આપી તો પૂજાની પેટી ભૂલી જઈએ. બોલો, ઘણા કે મોટેલમાં 3 દી રોકાવાન થાય ને પછી પૂજા ના લઈ જઈએ, જમવાનું ના ખાતા હો તો 3 દી મોટેલમાં રોકાવાન થાય તો જમવાનું નહીં, જમવાનું ને પછી 3 દિવસ મોટેલમાં રોકાવાનું, જમવાનું નહીં, કશું જ નહીં. ના, જમવાનું ચાલે, પૂજા એકલી જ નહીં. કેમ પૂજા નહીં? મોટેલમાં રોકાવાનું થાય તો તમને બેડ પર ઊંઘવાનું થાય, એક સરસ ગરમ કંઈક લઈ જાઓ, આસન પાથરવાનું લાંબુ, એને પાથરી દો, બેડ ઉપર નવી ચાદર પાથરી દો, ઘણી આજુબાજુમાં જગ્યા હોય એ જગ્યાની અંદર બેસી જાઓ, ત્યાં પૂજા કર લો. પૂજા તો થાય જ, પૂજા વિનાનો એક દિવસ પણ ના જાય. પૂજા પેટી જોઈએ જ. ભગવાન નીલકંઠ વનની જો એક હિમાલયના શિખર ઉપર પૂજા કરતા હોય
તો આપણી તો પરમ ફરજ છે, આપણને શીખવાડવા મહારાજ આ કરે છે. પછી શ્રીહરિએ પોતાની જે પૂજાની નિત્યવિધિ હતી તે કરી, બાલમુકુંદને ફળફૂલ આદિનું નૈવેદ્ય અર્પણ કર્યું અને તે નર ઋષિ આદિ સૌને પ્રસાદી આપી. મહારાજે નર ઋષિને બધાને પ્રસાદી દીધી પાછી ફળફૂલની, અને પછી પોતે પ્રેમથી જમ્યા. બધાને આપ્યા પછી મહારાજ તો થોડું જમતા, થોડું જમ્યા. હૃદયમાં મહા આનંદ છવાઈ રહ્યો હતો. સૌ રોજ પાંચ પાંચ કોસ ચાલતા એમ 20 દિવસ ચાલ્યા ત્યારે બદ્રીવન આવ્યું. પાંચ પાંચ કોસ ચાલતા 100 કોસ ચાલ્યા ત્યારે બદ્રિકા આશ્રમ આવ્યું. વિચારો, ઘણા બધા કિલોમીટર થયા અને બદ્રીવન આવ્યું. ત્યાં મહા અલૌકિક શોભા પ્રસરેલી હતી. જાત જાતના અનંત વૃક્ષ હતા, તેને ગણવાથી તેનો પાર આવે તેમ ન હતું. જેની કોઈની સાથે સરખામણી ન કરી શકાય તેવા સુગંધી ફૂલ અને તેવા જ રસદાર ફળ દાળીઓને છેડે ઝૂલી રહ્યા હતા. જાત જાતના પંખીઓ મુખથી સુમધુર શબ્દ કરતા હતા. બદ્રિકા આશ્રમ, જેને જવું હોય તૈયાર થઈ જાઓ, આવું છે ત્યાં. સભામાં મહારાજ એકવાર વાત કરી ગઢપુરમાં કે બદ્રિકા આશ્રમમાં તો બહુ મોટા બોર અને બોર જમીન ઋષિમુનિઓ ધ્યાન કરે. સુરા ખાચર કે મહારાજ એ મારું બોર કેવું હશે? મહારાજ કે બહુ મોટું બોર અને બહુ મીઠા બોર. તો મહારાજ ત્યાંથી કઈ બોર આવે એવું કરો ને. સુરા ખાચર કે મહારાજ કે તમારી ચાર પેઢી ત્યાં જવા મથે ને તોય નહીં પહોંચાય એવું. તમારી ચાર પેઢી મથે તો એ બદ્રિકાશ્રમમાં ન જવાય, એ તો સિદ્ધોની ભૂમિ છે. સુરાબાબુ કે મહારાજ કંઈક તો કરો, કંઈ પ્રસાદ મળે એવું કરો, બદ્રિકાશ્રમનું બોર જોવું છે. કે ગબગોડા ઝાંકો છો મહારાજ, આવું કહી દીધું ચાર પેઢી ના જવાય એટલે કોઈ જાય નહીં, તમારી વાત સાચી માનવાની. મહારાજ કે જાય એવા વિષ્ણુદાસ સાધુ છે, 3.5 દિવસમાં જઈને આવે એવા છે, સિદ્ધ સવાળા છે. વિષ્ણુદાસને કે ઉભા થાવ, જાઓ બદ્રિકા આશ્રમમાં. પણ મહારાજ બદ્રિકા આશ્રમ ક્યાં આવ્યું, કઈ દિશામાં જવાનું? મારે મહારાજ કે ઉત્તર દિશામાં જાઓ. મહારાજ કોઈ જોડ તો જોયે? મેં રસ્તો જોયો નથી. મહારાજ કે જોડ આગળ રાખી જાઓ. 5 શેર સુખડી કરીને આપી મહારાજે રસ્તામાં. પણ મહારાજ જવું ને આગળ શું? મહારાજ કે જશો એટલે હાંચ પડશે, હાંચ પડશે એટલે વડ આવશે, વડ ને તળાવ આવે ત્યાં ઊંઘી જજો, હવાર ઉઠશો એટલે જાતે રસ્તો મળશે, આગળ જોડ રાખીશ. આ ગયા રસ્તા વચ્ચે વડ ને તળાવ આવ્યું, ઊંઘી ગયા, હવાર પડ્યું, થોડોક રસ્તો કાપ્યો ત્યાં પથરા નદી આવી. જે નદીની અંદર કઈ પણ નાખો પથ્થર થઈ જાય, તે લાકડી બોળી, લાકડી પથ્થર જેવી થઈ ગઈ એટલે ચાલ્યા નહીં, પગ ના બોળ્યો. પણ મહારાજની મૂર્તિ સંભાળીને નદી પાર થઈ ગયા. નદી પાર, એ પથરા નદી પાર કરો એટલે બદ્રિકા આશ્રમ, બહુ દૂર નથી, તૈયાર થઈ જાવ જન જવું હોય. પથરા નદી પાર કરો એટલે બદ્રિકા આશ્રમ. અને બદ્રિકા આશ્રમની અંદર ન્યા પછી આમને વિચાર્યું ઝાડ ઉપર આવે રહું, એક દિવસ ઊંઘી જવું. એમને ખબર નહીં કે આ બદ્રિકા આશ્રમ છે. ત્યાં તો તુરઈઓ વાગવા લાગી ને વાજિંદ્રો વાગવા લાગ્યા ને જોયું ત્યાં તો એ ઋષિમુનિઓ દેખાય, નરનારાયણ દેવ દેખ્યા, દોડતા ગયા, નરનારાયણ દેવ આવ્યા, વિષ્ણુદાસની પૂજા કરીને બેહાડ્યા ને કે મહાપ્રભુ પૃથ્વી પર પ્રગટ થયા, અમને મળવા આવ્યા હતા, તમે ત્યાંથી આવ્યા, અમને ચરિત્ર કહો. વિષ્ણુદાસે મહારાજના ચરિત્રો કીધા નરનારાયણ દેવને, અદભુત આનંદ સ્વામીની વાતોમાં આવે છે. અને પછી કે અમારા માટે કંઈ પ્રસાદ લાવ્યા કે નહીં, વિષ્ણુદાસ કે કાંઈ નથી, ઓલી સુખડી હતી પણ જતા જોઈએ ને પાછી, કંઈ નથી. નરનારાયણ દેવ કે આ કંઈક છે ને પોટલીમાં, કાઢો. અને સુખડી જે અડધી વધી હતી નરનારાયણ દેવે લીધી, બધા ઋષિમુનિઓને આપી. બદ્રિકા આશ્રમવાસી કોઈ દી અનાજ ના ખાય, બોલો એ દી સુખડી ખાધી બદ્રિકા આશ્રમમાં, સુખડી ખાધી અહીંની. મહારાજનો પ્રસાદનું મહાત્મ્ય, જે તપસ્વીઓ છે, જે ફળફૂલ ખાઈને રહેવાવાળા છે, સૂક્ષ્મ ભાવ, સૂક્ષ્મ શરીરના ભાવને ટાળવા માટે બદ્રિકા આશ્રમમાં તપ કરે છે મુક્તો, સૂક્ષ્મ શરીરના ભાવને ટાળવા. ત્યાંના બદ્રિકા આશ્રમ વાસીઓએ સુખડી ખાધી તે દી. શું કરવા આવ્યા છે? બોર લેવા કે બે બોર 20-20 કિલોના. આ ઉપાડાય કે મરી જવું આ 20-20 કિલોના બોર? વિષ્ણુદાસ કે તો કે વાંધો નહીં, તમને સીધો મૂકવા આવશે થોડે સુધી. સીધો પથરા નદી પાર કરાવી ગયા. પણ મારે જવું કેમ? રસ્તો નરનારાયણ નારાયણ ભગવાન કે ચિંતા ના કરો, આવ્યા હતા ને એમ જશો ને એટલે આગળ એક શહેર આવશે, ત્યાં સદાવ્રત આવશે, એક જણો તમને જમવા લઈ જશે, પછી આગળ બાવાજીનો મઠ આવશે, ત્યાં ઊંઘી જજો, રાત પડશે ઊંઘી જજો, હવારે જાતે રસ્તો થઈ જશે. ગયા, દોઢ એક એટલે 20 કિલો ને બીજું 10 કિલો, 30 કિલો બોર, અડધું બોર રેવા દીધું, ઉચકયું નહીં. આગળ જતા હતા સીધો મૂકીને ગયા. આગળ બે વાઘ ચાલતા હતા, વાઘની પાછળ ચાલ્યા, શહેર આવ્યું, સદાવ્રત જમ્યા, બાવાજીની જગ્યા જઈને ઊંઘી ગયા. હવાર જોયો તો ત્યાં તો જગ્યા ના મળે ને, કઈ ને એક બાવા બેઠેલા. બાવાજીને કઈ શહેર હતું ને બધું, અહીં કઈ શહેર નથી કે ક્યાં જવું છે? ગઢપુર, ચાલો મારી ભેગા. લઈ ગયા આગળ એક તળાવ, જે પેલું તળાવ જ્યાં રાત રોકાયા હતા આવતા, ન્યા આવ્યું, ન્યા સ્નાન કર્યું,
સીધા ગઢપુર, અને પેલા બાબાજી આરે આવ્યા, એ બાબાજી શંકરનો અવતાર હતા, એને પછી મહારાજે દીક્ષા આપી. વિષ્ણુદાસને કહેલો આ તમારી જોડ આવી ગઈ ને, સાધુ કર્યા, એનું નામ શંકર સ્વામી પાડ્યું. આ શંકર સ્વામી કે વિષ્ણુદાસને કે તમારી જોડ જાઓ, આજથી આ જ જોડ તમારી. અને બોર લાઈન પછી બધાને મહારાજે આપ્યું, અદભુતાનંદ સ્વામીને આપ્યું. અદભુતાનંદ સ્વામી કે હું જમ્યો, સ્વામીએ જાતે વાત લખી કે આ વાત હું લખું છું, મેં પ્રસાદે જમ્યો છું. સુરા ખાચર કે મહારાજ વાત સાચી તમારી, ગબગોળા નથી. સુરા ખાચર કે આપણે બોર ખાવા મળી ગયું, બીજું જે થવું એ થાય. એટલે જેને ખાવું હોય હિમાલય છે, નેપાળ ઉપરથી જાઓ, પથરા નદી આવશે, પથરા નદી પાર કરશો, બદ્રિક આશ્રમ આવશે, નારાયણ દેવનો આશ્રમ છે. આ કથા સાંભળીને કોઈને તાંચળ પૂછીને જજો. જેની કોઈની સાથે સરખામણી ન કરી શકાય એવા ફળ ફૂલ ત્યાં છે. અનેક જાતિના પશુઓ ત્યાં ફરતા હતા, ગમતા તેનો છેડો આવતો નથી. બધા પશુઓ સાથે હળી મળીને ઘૂમતા હતા, ટોળે ટોળા આવતા જતા હતા. તેઓ જ્યારે આવી રહેલા શ્રીહરિને જોયા ત્યારે ચિત્રમાં ઓળખેલા હોય એવા નિશ્ચળ થઈ જતા વિવિધ પ્રકારના મોટા મોટા ગિરિવરો ચિત્ર વિચિત્ર રંગોને ધારી રહ્યા હતા. તે પહાડોમાંથી અનેક નિઝરણાનું વહેતું પાણી ખડખડ ધ્વનિ કરતું હતું, ઉજળું નિર્ગણું શોભતું હતું. જોવાથી દેવો અને દાનવોના મન પણ લોભાઈ જતા હતા. આગળ જતા અત્યંત ઠંડા પાણીથી વહેતી એક નદી આવી, પથરા નદી. તેમાં જે પડે તે તત્કાળ ઠરીને પથ્થર જેવો થઈ જતો. ધર્મનંદન શ્રીહરિએ તે નદીને દેખી એ સમયે ત્યાંના સિદ્ધ મુક્તો ત્યાં હાજર હતા. શ્રીહરિને ઉઠાવી લીધા, એક ક્ષણવારમાં નદીને પાર કરી દીધા. વધારે સમય લાગ્યો નહીં. જેમ જેમ શ્રીહરિ તેમ શ્રીહરિને આનંદ થતો હતો. મહા અદભુત વનને દેખીને સર્વ સુખનું મૂળ આવા શ્રીહરિ બોલ્યા, સ્વેદ્દીપ ધામ છે તેવું જ આ ધામ લાગે છે. જે ભક્ત અહીંયા આવે છે તે નિષ્કામ થઈ જાય છે. ભરતખંડમાં આવું કોઈ બીજું ધામ નથી. અહીંથી હવે આગળ જવાય નહીં. જે ઈચ્છા હોય તે અહીં પ્રાપ્ત થઈ જાય છે. આવો મહારાજ વિચાર કરે છે. બદ્રિકાશ્રમના દરવાજા પર મહારાજ પહોંચ્યા છે. નારાયણ ભગવાન આતુરતાથી વાટ જોવે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના દ્વિતીય પુરમાં શ્રીહરિને આવતા જાણી નર ઋષિ તથા હિમગીરી સામે આવ્યા. એ નામે 17મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.